દમણના ફાયર બ્રિગેડના મુખ્ય કાર્યાલય એવા સોમનાથ ખાતે ફાયર બ્રિગેડ દ્વારા પોલીસ અને ફાયરના શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પોલીસ અને ફાયર વિભાગના વીર ઓફિસરો તેમજ બોમ્બે પોર્ટ દુર્ઘટનાની 75મી વર્ષી પર સોમનાથ ફાયર બ્રિગેડના મુખ્ય કાર્યાલય ખાતે યોજાયેલા શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં ડીઆઈજી બી કે સિંહ તથા પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ દેશપાંડે તથા એસપી સેજુકુરુવિલા સહિતના પોલીસ અધિકારીઓ તથા ફાયર બ્રિગેડના અધિકારીઓ ઉપસ્થિત રહી પોલીસ તથા ફાયર બ્રિગેડના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સન 1947ની 14મી એપ્રિલના રોજ મુંબઈના બંદર ઉપર ફોર્ટ સ્ટીકેન નામના જહાજમાં લાગેલી ભીષણ આગને કાબુ કરતી વખતે 66 જેટલા ફાયર બ્રિગેડો આ આગમાં દાઝી જતા તેઓના મોત નિપજ્યા હતા. આ દિવસને ફાયર બ્રિગેડ દ્વારા શહીદ ફાયર જવાનોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે. મુંબઈ ડોકયાર્ડ કે જહાજ મે ભયાનક વિસ્ફોટ હુઆ થા. वहां पर अपने कर्तव्य का पालन करते हुए अग्निशमन सेवा के कई जवानों ने अपने प्राणों का बलिदान किया था. उस दिन को दलजीत सिंह लीडिंग हैंड फायर, मुनी रहमत लोन फायरमैन, बसी रहमत फायरमैन, सुदेश कुमार फायरमैन, सरजीत सिंह फायरमैन, फायरमैन તારીખ અહેમદ ફાયરમેન મિઝોરમ, એડવિન રોનાલ્ડ ડ્રાઈવર, વિનોદ કુમાર પી ફાયરમેન ચંડીગઢ, અમરજીત સિંહ માવી ફાયરમેન, અમરદીપ સિંહ ફાયરમેન ઉત્તર પ્રદેશ.